हरिओम विद्यार्थी मित्रों, आज आपणे धोरण 8 विषय सामाजिक विज्ञान पाठ 4 આગળના વિડિયોની અંદર આપણે પાઠના ચર્ચા પૂર્ણ કરેલી હતી. આજે આપણે પાઠના સ્વાધ્યાયના પ્રશ્ન જોઈશું. બરાબર, તો નોટ અને પેન લઈને સાથે બેસજો. સાથે સાથે તમારે પણ લખવાનું છે ઘરે બેસીને. પહેલો પ્રશ્ન આપેલો છે, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં આપો. એમાં પહેલો પ્રશ્ન છે, અંગ્રેજ શાસન દરમિયાન વિકાસ પામેલા કોઈ પણ 3 શહેરોના નામ જણાવો. અંગ્રેજ શાસન દરમિયાન વિકાસ પામેલા 3 શહેરો અમદાવાદ, મુંબઈ, ઇન્દોર. ઓકે, બીજો પ્રશ્ન છે, ભારતમાં સૌપ્રથમ રેલવે લાઇન કયા 2 શહેરો વચ્ચે શરૂ થઈ હતી? ભારતમાં સૌપ્રથમ રેલવે લાઇન મુંબઈ અને થાણા વચ્ચે શરૂ થઈ હતી. ઓકે, નવી દિલ્હીનું નિર્માણ અંગ્રેજ કાળમાં કયા પહાડી વિસ્તારમાં શરૂ થયું હતું? નવી દિલ્હીનું નિર્માણ રાયસીન પહાડી વિસ્તારમાં શરૂ થયું હતું. ભારતમાં સૌપ્રથમ કાપડ મિલ ક્યાં શરૂ થઈ હતી? ભારતમાં સૌપ્રથમ કાપડ મિલ મુંબઈમાં 1854 માં શરૂ થઈ હતી. પ્રશ્ન નંબર 2 છે, નીચે આપેલા પ્રશ્નનો ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન છે, અંગ્રેજ શાસનની શરૂઆતમાં ભારતીય ઉદ્યોગોની સ્થિતિ જણાવો. ભારતીય ઉદ્યોગોની કેવી સ્થિતિ હતી? અંગ્રેજ શાસનની શરૂઆતમાં થતા આગલા પરંપરાગત ભારતીય ઉદ્યોગો જેવા કે સૂત્રા કાપડ, શિલ્પ અને ધાતુકલા, ગરમ મસાલા વગેરે નાશ થવા લાગ્યા. ઇંગ્લેન્ડના આધુનિક કારખાનાઓના વિકાસના કારણે ભારતીય ગૃહ ઉદ્યોગોની પડતી શરૂ થઈ. ભારતમાં સૂતરાઉ અને રેશમી કાપડ ઉદ્યોગ કંપની શાસનમાં ટકી શક્યા નહીં. ઇંગ્લેન્ડ ઉદ્યોગોનો વિકાસ માટે અંગ્રેજો ભારતમાં વધુ ને વધુ પ્રદેશો ઉપર શાસન સ્થાપવા માનતા હતા. તેઓ ભારતને બજાર સમજતા હતા. ભારતમાં સસ્તા ભાવે ખરીદેલો કાચો માલ યુરોપ ઇંગ્લેન્ડમાં વધુ ભાવની વેચીને કંપનીને મોટો નફો મળતો હતો. એટલે કે ભારતના ભાગે ઇંગ્લેન્ડના ઉદ્યોગો વિકાસ થયો. ઓકે, એના પછીનો બોલ દીકરા, અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં કાપડ ઉદ્યોગનો વિકાસ જણાવો. અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં કાપડ ઉદ્યોગનો વિકાસ. પ્રાચીન સમયથી ભારતીય કાપડ ગૃહ ઉદ્યોગ જગવિખ્યાત હતો. ભારતીય મલમલ અને પટોળા પોતાની પાસે હોવા અને અમીરોની ઓળખ ગણવામાં આવી. પણ ઉદ્યોગો ક્રાંતિએ બધું બદલી નાખ્યું. યાંત્રિક સામગ્રીનો ઉપયોગ કરીને ઇંગ્લેન્ડ મોટા પ્રમાણમાં કાપડનું ઉત્પાદન કર્યું. ભારતીય કાપડ ઉદ્યોગ તેની હરીફાઈમાં ટકી ના શક્યો. ભારતના આણ વટાણનું કામ કરનાર ગણતરો બેકાર બન્યા હતા. ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સૌપ્રથમ કાપડ ઉદ્યોગોમાં થઈ હતી. ભારતમાં સૌપ્રથમ કાપડ મિલ ઈસવીસન 1854માં મુંબઈમાં શરૂ થઈ હતી. પછી અમદાવાદ, નાગપુર, સોલાપુર, મદ્રાસ જેવા સ્થળોએ કાપડની મિલો શરૂ થઈ. એકલા અમદાવાદમાં 106 મિલો શરૂ થઈ હતી. ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં કાપડ ઉદ્યોગોનો સારો વિકાસ થયો હતો. આથી અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર ગણવામાં આવતું. અમદાવાદના રણછોડ દ્વારા છોટાલાલે ઈસવીસન 1861ના મે માસની 30મી તારીખ ગુજરાતની સૌપ્રથમ મિલ શરૂ કરી હતી. ભારતના સોલાપુર અને દક્ષિણ ભારતના મધુરેના કાપડ ઉદ્યોગોનો વિકાસ થયો હતો. આધુનિક ટેકનોલોજીનો કાપડ ઉપયોગ શરૂ થતાં ભારતીય કારીગરો બેકાર બન્યા હતા. આમ છતાં ભારતની સ્વદેશી કાપડની કળા પૂરેપૂરી નાશ થઈ ન હતી. કારણ કે ભારતીય બરાબર આ રીતે તમે એમાં જવાબ લખી શકશો કે અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં કાપડ ઉદ્યોગ કઈ કઈ રીતે વિકાસ પામ્યો. બરાબર, આપણે જોઈ શકીએ છીએ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ બધા જ વિસ્તારની અંદર ભાઈ કાપડ ઉદ્યોગનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જતું આપણે જોવા મળતું. એના પછીનો પ્રશ્ન છે, પ્રથમ વિશ્વયુદ્ધ પછી ભારતમાં લોખંડ પોલાદનો ઉદ્યોગ વિકાસ વિશે જણાવો. ભાઈ લોખંડ પોલાદનો વિકાસ કઈ રીતે થયો હતો એના વિશે આપણે જોવાનું છે. બોલો બુદ્ધિગ્રહ. લોખંડ
પ્રથમ વિશ્વયુદ્ધના દબાણના કારણે ભારતમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો. જમશેદજી તાતાએ ચાકસીમાં લોખંડનું સૌ પ્રથમ કારખાનું સ્થાપ્યું. આ કારખાનાની સ્થાપના થતાં જ ભારતમાં લોખંડ પોલાદ જેવા પાયાના ઉદ્યોગોની શરૂઆત થઈ. નવીન પદ્ધતિથી લોખંડનું ઉત્પાદન થવાથી ભારતમાં ભઠ્ઠીઓમાં પીગળાવીને બનાવવામાં આવતા લોખંડનો યુગ પૂરો થયો. કારણ કે એમાં કોલસાની ખૂબ જરૂર પડતી. અંગ્રેજોના નવા કાયદા મુજબ હવે જંગલોમાંથી કોલસો મેળવવો મુશ્કેલ થયો. લોખંડ પોલાદના ઉત્પાદનની શરૂઆત થતાં બીજા ક્ષેત્રના ઉદ્યોગોની શરૂઆત થઈ. બેંગલુરુમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ નામની સંસ્થાની સ્થાપના થવાથી લોખંડ પોલાદ ઉદ્યોગને નવી દિશા મળી. કુલટી અને બુરહાનપુરમાં લોખંડ પોલાદના કારખાના શરૂ થયા. ભદ્રાવતીમાં પણ કારખાનાની શરૂઆત થઈ હતી. આમ ધીરે ધીરે ભારતમાં ધાતુ વિદ્યામાં પ્રગતિ થવા લાગી. ઓકે, હવે પ્રશ્ન નંબર 3 છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન છે, બ્રિટિશ રાજવીને મુંબઈ ટાપુ દહેજમાં કોણે આપ્યું હતું? ફ્રેન્ચોએ, પોર્ટુગીઝોએ, મુગલોએ કે મરાઠાઓએ? બરાબર જોયું, પોર્ટુગીઝોએ. ફોર્ટ વિલિયમ કિલ્લો પાછળથી કયા શહેર તરીકે વિકાસ પામ્યો? કોલકાતા. કયા શહેરને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવતું? અમદાવાદ. કઈ સંસ્થાની સ્થાપના થવાથી ભારતમાં લોખંડ પોલાદનો ઉદ્યોગ વિકાસ પામ્યો? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ. બી આપેલું છે, જોડકા જોડો, એમાં એ વિભાગમાં છે લોખંડ પોલાદનો ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ, ફોર્ટ સ્ટ્રેન્ટ જ્યોર્જર્સ, ફોર્ટ વિલિયમ્સ. બરાબર, એની સામે તમને આપેલું છે કોલકાતા, જયપુર, જમશેદપુર, અમદાવાદ અને ચેન્નઈ. તો લોખંડ પોલાદનો ઉદ્યોગ છે કઈ જગ્યાએ સૌથી વધારે વિકાસ પામ્યો? જો બોલો, જમશેદપુર. કાપડ ઉદ્યોગ? અમદાવાદ. ફોર્ટ સેન્ટ જ્યોર્જર્સ? ચેન્નઈ. ફોર્ટ વિલિયમ? કોલકાતા. હવે આ બધા જ પ્રશ્ન વિદ્યાર્થી, એક એક વિદ્યાર્થી આવીને અહીંયા લખશે. તમારે ઘરે બેસીને લખવાના છે. બરાબર, બોર્ડ ઉપર લખે એ શાંતિથી તમારે જોઈ અને તમારી નોટબુકમાં લખતા રહેજો. આપણે પ્રશ્નોની ચર્ચા કરી, હવે લખીને સમજાવે છે, તો એ જ રીતે તમારે ઘરેથી લખવાનું છે. જે લોકો વિડીયોમાં જોઈને લખે છે એ લોકો ખાસ આ વસ્તુનું ધ્યાન રાખશે. પહેલો પ્રશ્ન લખ. વિકાસ પામેલા
કોલકાતા। બીજો પ્રશ્ન છે, ભારતમાં સૌ પ્રથમ રેલવે લાઈન મુંબઈ અને થાણા વચ્ચે શરૂ થઈ હતી। હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈશું। નિર્માણ અંગ્રેજ કાળમાં
પ્રશ્ન નંબર 4 આયા આપણે અંગ્રેજ શાસનની શરૂઆતમાં ભારતીય ઉદ્યોગોની સ્થિતિ જણાવો. સમગ્ર ભારત પર પોતાની રાજકીય સત્તા સ્થાપી દીધી હતી.
સમગ્ર ભારત એટલે કે આખા ભારતની અંદર આપણે કહી શકશું કે ભાઈ એણે એટલી બધી સત્તા સ્થાપી દીધી જેની કોઈ સીમા હતી નહીં એ સમયની અંદર, બરાબર. ઔદ્યોગિક ક્રાંતિને લીધે ઇંગ્લેન્ડ વિકાસશીલ ઉદ્યોગો માટે અંગ્રેજોએ ભારતને કાચા માલનું સંસ્થાન અને તૈયાર માલ વેચવા માટેનું વિશાળ બજાર એમ કહેવાય કે બનાવી દીધું હતું. આ પરિણામે અંગ્રેજ શાસનની શરૂઆત થતાં ભારતમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, સિલ્ક, ધાતુની વસ્તુઓ, મરી મસાલા આ બધી જ પરંપરાગત ઉદ્યોગની જે પેઢી હતી એ પડી ભાંગી હતી, બરાબર. આપણે જે એમ કહેવાય કે પરંપરાવાદી આપણો એ સમયનો ઉદ્યોગ ધંધો હતો, રેશમી કાપડ છે, સુતરાઉ કાપડ છે, બરાબર, શિલ્પકારો છે, ધાતુમાંથી વાસણ બનાવવાનો એ ઉદ્યોગ, એ ઉપરાંત ધાતુમાંથી અસંખ્ય બીજી વસ્તુઓ બનાવવાનો જે ઉદ્યોગ હતો એ પડી ભાંગ્યો હતો. આગળનો પોઈન્ટ એવો પણ લખી શકીએ છીએ કે આર્થિક શોષણ નીતિ અને ભેદભાવ ભરી જકાત નીતિને કારણે ભારતના ગૃહ ઉદ્યોગ અને વેપાર ધંધા પડી ભાંગ્યા હતા, બરાબર. આપણા જે ગૃહ ઉદ્યોગ છે, ખાસ કરીને આપને ખબર છે કે એ સમયે નાના પાયા ઉપર ઓછી આવક અથવા તો કોઈ ઓછું રોકાણ સાથે જે ગૃહ ઉદ્યોગ ચાલતા હતા, જે ધંધા ચાલતા હતા, એ બધાને એમ કહેવાય ભાઈ ધક્કો લાગે છે, ભાઈ પડી ભાંગે છે. વેપાર અંગ્રેજોના હાથમાં ચાલ્યો ગયો. એક સમય એવો આવ્યો કે ભાઈ ગૃહ ઉદ્યોગ અને અસ્ત્ર ઉદ્યોગથી ધમધમતું સમૃદ્ધ ભારત અંગ્રેજ શાસનમાં ગરીબી, બેકારી, ભૂખમરો બધી જ પરિસ્થિતિનું નિર્માણ થયું, બરાબર. આપણા એમ કહેવાય કે ગૃહ ઉદ્યોગને એ બધું હતું, એ બધું જ્યારે નાશ પામ્યું એના કારણે આપણું ભારત છે એ ગરીબ થયું, બેકાર બન્યું, આ બધી જ પરિસ્થિતિ ભાઈ થવા લાગી. એ પછીનો પ્રશ્ન છે, બીજો પ્રશ્ન નંબર 2, અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં કાપડ ઉદ્યોગનો વિકાસ થયો. મળે છે.
અંગ્રેજ શાસનમાં પહેલા ભારતમાં સ્વદેશી એ કલા ને જીવન રખાતી હતી, બરાબર, એને વધારે મહત્વ આપવામાં આવતું હતું. ભાતીગળ મનમોહક ભાતી એ વાળી સાડીઓને કિનારી બનાવવી, જટિલ વણાટકામ મહારાષ્ટ્રમાં સોલાપુર અને તમિલનાડુમાં મદુરાઈ એ ખાતે એમ કહેવાય કે આવી વસ્તુઓ વધારે બનતી હતી. આપણે ખબર જ છે કે ભાઈ હાથકામના વણાટ સાથે જે બનતી હતી એ વસ્તુનો એ સમયે વધારે વધારે માંગ આપણે જોવા મળે છે, બરાબર. આ રીતે તમે મુદ્દાસર આપણે પ્રશ્ન છે તો એના તમે જવાબ લખી શકશો. પછી પ્રથમ વિશ્વયુદ્ધ પછી ભારતમાં લોખંડ પોલાદ ઉદ્યોગ, એમાં પણ આ રીતે તમે પોઈન્ટ વાર પ્રશ્નના જવાબ લખજો. આગળની માહિતી આપણે આગળના વિડીયોમાં જોઈશું.